नमो नुवे सौरियन्तानम् नमो नुवे सौवायिर्यानि नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकालवति श्रावणम् ओमकारमिन्दु संयुक्तनित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं श्री ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽयं मङ्गलम् कुन्कुन्दारी उजेन्द्रमोक्षमङ्गलम् नमः सुमतिस्थानाय पंडित टोडरमल जी नी रहस्यपूर्ण चिट्ठी एनो स्वाध्याय चाले छे। एमा पाना नंबर 353 मोक्ष मार्ग प्रकाशक मा पाना नंबर 353 पर प्रश्न छे कि एवो अनुभव कया गुणस्थान मा थाय छे। आ प्रश्न छे तो एना समाधान रूपे पंडित जी कहे छे कि चौथा गुणस्थान थी जे थाय छे, परंतु चौथा मा तो घणा कालना अंतराल थी थाय छे, एटले के वच्चे समय गाळो घणो जाय, कोई वक्त अठवाडियु 10 दिवस पण लंबाई जाय, अने ઉપરના ગુણસ્થાનોમાં શીઘ્ર શીઘ્ર થાય છે, એટલે ચોથા કરતા પાંચમા ગુણસ્થાનમાં વારંવાર થાય છે, અને પાંચમા કરતા સાતમા ગુણસ્થાનમાં તો ઘણી વાર થાય છે। તો આ બધી વાત અને પહેલા આપણે સમજીએ ગુરુદેવના પ્રવચનમાંથી એ વાતને આપણે સમજવાની છે। અધ્યાત્મ સંદેશની અંદર પાના નંબર 71 ઉપર અધ્યાત્મ સંદેશ એટલે કે पंडित टोडरमलजी नी रहस्यपूर्ण चिट्ठी उपर गुरुदेव ना प्रवचन नु जे पुस्तक छे, तो एमा पाना नंबर 71 उपर आ प्रश्न ना उत्तर रूपे गुरुदेव जे वात करी छे ते आपणे लईए छीए। गुरुदेव कहे छे के चौथा गुणस्थान नी शरूआत ज आवा निर्विकल्प स्वानुभव पूर्वक थाय छे। निर्विकल्प स्वानुभव विना चौथु गुणस्थान कहेवाय नहीं, એટલે કે નિશ્ચય સમ્યક દર્શન વિના ચોથું ગુણસ્થાન કહેવાય નહીં, અને નિર્વિકલ્પ દશા થયા વિના આત્માનો અનુભવ નથી તો નિશ્ચય સમ્યક દર્શન પણ નથી। તો કહે છે કે ચોથા ગુણસ્થાનની શરૂઆત જ આવા નિર્વિકલ્પ સ્વાનુભવ પૂર્વક થાય છે। સમ્યક દર્શન કહો, ચોથું ગુણસ્થાન કહો કે ધર્મની શરૂઆત કહો, તે આવા સ્વાનુભવ વગર થતી નથી। વળી સ્વાનુભવને પ્રત્યક્ષ કહો, તેમાં અતિન્દ્રિય વચનાતીત આનંદ કયો, જે આનંદનું વર્ણન ન થઈ શકે એવો આનંદ કયો, અને સ્વાનુભવ પ્રત્યક્ષ કયો, તેમાં કોઈ વિકલ્પ નથી એમ કહ્યું। તેથી કોઈને પ્રશ્ન ઉઠે કે આવો ઊંચો અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વાનુભવ કોને થતો હશે, તો કહે છે કે આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે। આવી નિર્વિકલ્પ આનંદ દશા ગૃહસ્થપણામાં રહેલા સમ્યક દ્રષ્ટિને પણ મતિશ્રુત જ્ઞાન વડે થાય છે, એટલે એમાં કઈ ગૃહસ્થને ચોથું ગુણસ્થાન ન આવે એમ નથી। ગૃહસ્થને ચોથું ગુણસ્થાન હોઈ શકે, નિર્વિકલ્પ અનુભવ હોઈ શકે, સ્વાનુભૂતિ હોઈ શકે, ને વળી આરોપ પણ કહે છે કે ચોથા ગુણસ્થાને વિશેષ કાળના અંતરે, એટલે લાંબા કાળના અંતરે એવો અનુભવ થાય છે। પહેલી વાર જયારે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું ત્યારે તો નિર્વિકલ્પ અનુભવ થયો જ હતો, પણ પછી ફરીને એવો અનુભવ અમુક કાળ જાય તો અમુક કાળના અંતરે થાય છે, અને એનો કોઈ નિયમ નથી હોતો કે આટલા જ કાળના અંતરે થાય, એવો કોઈ નિયમ નથી હોતો, પણ ઉપરના ગુણસ્થાને એવો અનુભવ વારંવાર થાય છે। તો એના સંબંધી પણ થોડી વાત ગુરુદેવે કહી છે એના પછીના પાના ઉપર 72મા પાના ઉપર। અહીંયા કહે છે કે પાંચમા ગુણસ્થાને ચોથા કરતા અલ્પ અલ્પ કાળને અંતરે અનુભવ થાય છે। ચોથા ગુણસ્થાન વાળા કોઈ જીવને કોઈક વાર તુરત જ એવો અનુભવ થાય છે એ જુદી વાત છે, પણ સામાન્ય રીતે પાંચમા વાળાને જલ્દી થાય, વારંવાર થાય, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિને વિશે ગુરુદેવે બહુ સરસ વાત લખી છે, અને વારંવાર એ વાત તો એમને
લગભગ બધા સ્વાધ્યાયમાં કહી છે કે સાતમા ગુણસ્થાન એ મુનિ હોય એની કેવી અદભુત દશા હોય, તો એ વાત અહીંયા પણ કરી છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિને તો વારંવાર અંતર મુહૂર્તમાં જ નિયમથી વિકલ્પ તૂટી ને સ્વાનુભવ થયા કરે છે. એટલે નિયમથી એટલે છઠ્ઠા ગુણસ્થાને અંતર મુહૂર્તથી વધારે સમય રહે જ નહીં. અને એની સ્પષ્ટતા પણ ગુરુદેવે બહુ સરસ કરી છે. તમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે અનુભવ થાય એ સંબંધી કોઈ ચોક્કસ માપ નિયમ એમ ન હોય, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિ માટે તો નિયમ છે. છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજને માટે તો નિયમ છે. શું નિયમ છે? કે અંતર મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ, છઠ્ઠા ગુણસ્થાને વધુ સમય રહે જ નહીં. ગુરુદેવ તો એટલે સુધી કહે છે અહીંયા કે છઠ્ઠા ગુણસ્થાને છે અને અંતર મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ, અને ન થાય તો કે નહીં, ન થાય તો મુનિ દશા જ ન ટકે. મુનિ દશામાં કદી એમ ન બને કે લાંબા કાળ સુધી નિર્વિકલ્પ અનુભવ ન થાય. અને નિર્વિકલ્પ અનુભવ ન થાય તો પછી શું થાય? સ્વવિકલ્પ દશામાં તો એ બહારમાં ને બહારમાં જ રહ્યા કરે, એટલે એવું બનતું નથી. ત્યાં તો અંતર મુહૂર્તમાં નિયમથી નિર્વિકલ્પ ધ્યાન થાય જ છે. વળી બીજી વાત પણ સાથે લખી છે કે મુનિ દશામાં કોઈ જીવ ભલે લાખો કરોડો વર્ષ રહે, એટલે આયુષ્ય લાંબુ હોય, મહાવિદ્ય ક્ષેત્ર વગેરેમાં લાંબા આયુષ્ય હોય, અથવા તો ઋષભદેવ ભગવાનના વખતમાં પણ બધાના આયુષ્ય લાંબા હતા ને, અહીંયા પણ તો એટલા બધા વર્ષોનું આયુષ્ય હોય, તો એમાં સ્વવિકલ્પ દશામાં રહેવાનો કાળ પણ એ રીતે લાખો કરોડો વર્ષ પ્રમાણે થઈ જાય. પણ તે છતાંય અંતર મુહૂર્તમાં સાતમું ગુણસ્થાન તો આ વિના રહેતું નથી. મુનિ દશામાં કોઈ જીવ ભલે લાખો કરોડો વર્ષ રહે અને તે દરમિયાન છઠ્ઠું સાતમું ગુણસ્થાન વારંવાર અંતર મુહૂર્તમાં આવ્યા કરે, તો એ રીતે સમુચ્ચયપણે તેને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ ભલે લાખો કરોડો વર્ષ થઈ જાય, પણ એક સાથે અંતર મુહૂર્તથી વિશેષ કાળ છઠ્ઠું ગુણસ્થાન હોય નહીં. એક સાથે અંતર મુહૂર્તથી વિશેષ કાળ છઠ્ઠું ગુણસ્થાન રહી શકે જ નહીં. છઠ્ઠા ગુણસ્થાનનો કાળ જ અંતર મુહૂર્તથી વધુ નથી. પછી લાંબો વખત ઊંઘવાની તો વાત જ છે. મુનિને જે કહ્યું છે ને કે એને ઊંઘ અલ્પ હોય છે, એટલા માટે જ કે પછી પોતાના સ્વરૂપનો અનુભવ કરે જ, સ્વરૂપને સ્પર્શે જ છે. અને ભગવાને છઠ્ઠા ગુણસ્થાનનો જે ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે, તે ઉત્કૃષ્ટ કાળ પણ એવા જીવને જ હોય છે કે જે ત્યાંથી પાછો મિથ્યાત્વમાં જવાનો હોય. ઉત્કૃષ્ટ કાળ એટલે અંતર મુહૂર્ત કરતા વધારે કાળની કોઈ અપેક્ષા વાત છે તો એમાં એમ સ્પષ્ટતા કરી છે ગુરુદેવ કે એમ હોય તો પછી સમજવાનું કે પાછો પડવાનો છે. સ્વરૂપમાં જાય, સાતમા ગુણસ્થાનની દશામાં જાય અને પાછો બહાર આવે, એટલે ઘણી વખત શાસ્ત્ર લખતા હોય તો શાસ્ત્રની રચના કરતા કરતા એ સ્વરૂપને સ્પર્શી લે, બસ પાછા એ લખતા હોય, લખતા લખતા પાછા સ્વરૂપને સ્પર્શે એમ ચાલે. આ વાત તો ગુરુદેવને વિશે પણ કોઈ કોઈ વાર આપણને એમ લાગે કે ગુરુદેવ પ્રવચન આપતા હતા, વ્યાખ્યાન કરતા હતા, તો કોઈ કોઈ વખત આપણને એમ લાગે કે જાણે કે ગુરુદેવ અંદરમાં ચાલ્યા ગયા હોય, એક થોડી સેકન્ડ માટે ન ચાલ્યા ગયા આ કરીને કોઈ કોઈ વખત. તેવી રીતે આ સાતમા છઠ્ઠા ગુણસ્થાન વાળા આચાર્યની કે મુનિની ઉપાધ્યાયની એ બધાની આ રીતે વાત હોય છે. બીજી એક વાત પણ આગળ લખી છે કે જેમ સમ્યક દર્શન નિર્વિકલ્પ સ્વાનુભવ પૂર્વક પ્રગટે છે, તેમ મુનિ દશા પણ નિર્વિકલ્પ ધ્યાનમાં જ પ્રગટે છે. પહેલા ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે અને પછી વિકલ્પ ઉઠતા છઠ્ઠે આવે. ગુરુદેવ વારંવાર આ વાત તો કરી છે કે સાતમું ગુણસ્થાન આવ્યા વિના છઠ્ઠું ગુણસ્થાન હોય જ નહીં, પહેલા સાતમું આવે, એ પછી ચોથેથી પણ સાતમું આવી શકે અને પાંચમેથી પણ સાતમું આવે, પણ સાતમું આવે પછી એ છઠ્ઠું આવે. ભલે એને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું દ્રવ્યલિંગ હોય, બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું દ્રવ્યલિંગ હોય, પણ અંતરંગ દશા પ્રમાણે એનું ગુણસ્થાન ગણવામાં આવે છે, તો એ વાત પણ કરી છે. અહીંયા આગળનો પ્રશ્ન આપણે લઈએ છીએ કે અનુભવ તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોમાં ભેદ શું? તો એ વાત આપણે સમજી લીધી. એના પછીનો પ્રશ્ન છે
कि जो निर्विकल्प अनुभव में कोई विकल्प नहीं, निर्विकल्प अनुभव में कोई विकल्प नहीं, तो शुक्ल ध्यान नो प्रथम भेद जे पृथक्त्व वितर्क विचार कहो जे आठमा गुणस्थाने होय छे, तो पृथक्त्व वितर्क विचार कहो तेमा पृथक्त्व वितर्क नाना प्रकारना श्रुतनो विचार अर्थ व्यंजन योग संक्रमण एम केम कहू, तो एने विषे पंडित जी ए उत्तर आप्यो छे के कथन बे प्रकारे होय छे, एक स्थूल रूप छे अने बीजू सूक्ष्म रूप छे। जेम स्थूल रूपे तो छठा गुणस्थान में संपूर्ण ब्रह्मचर्य व्रत कहू, छठा गुणस्थान मुनि छे एटले महाव्रत छे, तो महाव्रत छे एटले ए रीते जोईए तो ब्रह्मचर्य व्रत छे संपूर्ण छे, एटले के जे पांचमा गुणस्थान में छे जे श्रावक छे एना ब्रह्मचर्य व्रत करता आ मुनि नु ब्रह्मचर्य व्रत जे छे ए महाव्रत छे। श्रावक ने बार व्रत नी अंदर पण ब्रह्मचर्य व्रत तो होय छे ने, पांचमु व्रत तो होय छे, पण ए देश व्रत छे अने आ आ महाव्रत छे, एटले ए रीते छठा गुणस्थान में संपूर्ण ब्रह्मचर्य व्रत कयु। पण सूक्ष्मताए नवमा गुणस्थान सुधी मैथुन संज्ञा कही छे। हवे आ सूक्ष्मताए जे कयु एमां शुं छे के अंदर कर्मनी प्रकृति ए पड़ी छे अपेक्षाथी वात करवामां आवी, जे खरेखर तो ए केवली गम्य वस्तु होय छे, केवली गम्य वस्तु होय, कई कोई ने एवं अनुभव में आए एवं होतु नहीं, बुद्धिपूर्वक कई हो। सातमा गुणस्थान नी उपर जोईए तो सातमा गुणस्थान थी शुरू करीने पछी कई बुद्धिपूर्वक तो छे ज नहीं, पोते बुद्धिपूर्वक तो कशी कई करतो ज नहीं, पोते तो पोताना स्वरूप में एकाग्रता लीनता ज करे छे, एटले ए बधु अबुद्धिपूर्वक नी वात छे, सूक्ष्म वात छे, केवली गम्य वात छे। પણ એ કેવળી ગમે વાત છે એને અહીંયા પંડિતજીએ સૂક્ષ્મ તરીકે લીધી છે, એને અહીંયા સૂક્ષ્મ તરીકે લીધી છે, એટલે કે છે કે તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળ રૂપે કહી છે તથા સૂક્ષ્મતાથી પૃથક તત્વ વિતર્ક વિચાર આદિ ભેદ અથવા તો કષાય આદિ દસમા ગુણસ્થાન સુધી કહ્યા છે। આપણે જાણીએ છીએ કે લોભ કષાય દસમા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય, હવે દસમા ગુણસ્થાન સુધીની વાત કરીએ તો સાતમા ગુણસ્થાનથી ઉપર તો એ પોતે પોતાના સ્વરૂપમાં જ છે, અને ક્યાં લોભનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે, પણ જે પ્રકૃતિ પડી છે એ અપેક્ષાથી વાત છે। સંજોલન કસાય છે તો એમાં ચારિત્ર મોહનીય કર્મની જે સંજોલન કસાયની પ્રકૃતિ છે એમાં ક્રોધ માન માયા લોભ એ સંજોલન કસાયના એ પડ્યા છે બસ, એટલે કેટલીક વસ્તુ જે કહેવામાં આવી હોય સૂક્ષ્મ એ અપેક્ષાથી કહેવામાં આવી હોય અને એ કેવળી ગમે છે, તો ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થૂળ જાણવું, અને જે પોતે પણ ન જાણી શકે માત્ર કેવળી ભગવાન જ જાણી શકે એવા ભાવનું કથન સૂક્ષ્મ જાણવું। અને પછી આગળ કહે છે કે ચરણાનુયોગ આદિમાં સ્થૂળ કથનની મુખ્યતા છે અને કર્ણાનુયોગમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે। કર્ણાનુયોગની વાત બધી કેવળી ગમે હોય, આપણે કઈ એક પ્રદેશને જાણતા નથી કે એક સમયને પણ જાણતા નથી, આ બધું ક્યાં જાણીએ છીએ, એટલે એ બધી વાત જે છે તે કેવળી ગમે છે। આ કર્ણાનુયોગની મોટાભાગની વાત જે છે તે એવી છે કે એ કેવળી ગમે છે, જ્યારે ચરણાનુયોગમાં જે ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યા હોય એ બધા સ્થૂળ છે। અને પછી કહે છે કે એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું, તો હવે આ વિશે જરાક ગુરુદેવે જે વાત કરી છે એને સમજીએ, બહુ સરસ વાત આવે છે। અધ્યાત્મ સંદેશમાં પારા નંબર 75, તો એમાં ગુરુદેવે 75 ઉપર કહ્યું છે કે ઉપયોગ જ્યારે સ્વાનુભવમાં જોડાય, અધ્યાત્મ સંદેશમાં પારા નંબર 75 ઉપર જે ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે તો એમાં કહે છે કે ઉપયોગ જ્યારે સ્વાનુભવમાં જોડાય ત્યારે નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે, કેમ કે તે વખતે ઉપયોગનું જોડાણ વિકલ્પમાં નથી, ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ એ વિકલ્પ સાથે જોડાયેલો હોતો નથી।
एक वक्त कोई विकल्प नहीं एट अपने निर्विकल्प दशा कही है तो विकल्प की अपेक्षा थी निर्विकल्पणु उपयोग ज्ञान दर्शन ना उपयोग ए तो सतत ज्ञान दर्शन प्रक्रिया में जोड़ेला है तो ये वक्त शेनु ज्ञान ने दर्शन करे तो ज्या जोड़ा स्वरूप नु ज्ञान दर्शन करे એટલે કે છે કે ઉપયોગ જયારે સ્વાનુભવમાં જોડાય ત્યારે નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. કેમ કે તે વખતે ઉપયોગનું જોડાણ વિકલ્પમાં નથી, ઉપયોગ નિજ સ્વરૂપમાં જે એકાગ્ર થયેલો છે તો એ વખતે એ નિર્વિકલ્પ દશા કહેવામાં આવે. પણ વિકલ્પ અપેક્ષા એ નિર્વિકલ્પપણું છે, એ મનની અપેક્ષાથી વાત છે. જયારે ઉપયોગ તો નિજ સ્વરૂપમાં જોડાયો છે એટલે નિજ સ્વરૂપને અનુભવે છે, એનું જ્ઞાન કરે છે. તો કે છે કે જો કે નિર્વિકલ્પ અનુભવ વખતે સરાગી જીવને અંદર અબુદ્ધિપૂર્વક વિકલ્પો તો છે, સરાગી જીવને હજી પૂર્ણ દશા નથી એટલે એ અપેક્ષા હજી રાગ તો પડ્યો છે ને, એટલે કે સરાગી જીવને અંદર અબુદ્ધિપૂર્વક વિકલ્પો તો છે, રાગનું કાર્ય વિકલ્પ છે તે ત્યાં પડ્યો છે, પણ ઉપયોગ તેમાં નથી અને તે એવો સૂક્ષ્મ છે કે તે પોતાને કે બીજા સ્થૂળ જ્ઞાનીને ખ્યાલમાં આવી શકતો નથી. એટલે કે જેને એવો નિર્વિકલ્પ ઉપયોગ થયો છે, નિજ સ્વરૂપમાં ઉપયોગ જોડાયો છે, એને પોતાને પણ પેલો સૂક્ષ્મ રાગ જે છે એ ખ્યાલમાં આવે એવો નથી, જે આપણે અબુદ્ધિપૂર્વકનો રાગ જે કહીએ છીએ એને, અને બીજાને પણ ખ્યાલમાં આવે એવો નથી. એ કેવળી ગમે છે, સામાન્ય છદ્મસ્થને ખ્યાલમાં આવે તેવા સ્થૂળ વિકલ્પ ત્યાં નથી. તેથી સ્થૂળ કથનમાં ત્યાં નિર્વિકલ્પતા જ કહેવામાં આવે છે. હવે જે સૂક્ષ્મ વિકલ્પ કે કસાય ત્યાં વિદ્યમાન છે તે અબુદ્ધિપૂર્વક છે, બુદ્ધિપૂર્વક તો કાંઈ છે નહીં, અને સર્વજ્ઞને કે અવધિ મનોપર્ય જ્ઞાનીને જ ગમ્ય છે. મતિશ્રુત જ્ઞાની આગમથી કે અનુમાનથી તેનું વિદ્યમાન પણ નક્કી કરી શકે, આપણે એ નક્કી કરી શકીએ, આગમ દ્વારા નક્કી કરી શકીએ કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે ને આગમમાં, પછી ગણધર ભગવાને એ રીતે વાત કહી છે, પણ એ કેવળી ભગવાનને જ હોય, બીજા કોઈ એ ખ્યાલમાં આવે એવું નથી. એટલે અવધિ મનોપર્ય જ્ઞાનીને જ ગમ્ય છે. ગણધર ભગવાન ચાર જ્ઞાનના ધણી છે તો એ અવધિ મનોપર્ય જ્ઞાન સહિત હોય છે તો એમને પણ ગમ્ય હોય એમ. તો મતિશ્રુત જ્ઞાની આગમથી કે અનુમાનથી તેનું વિદ્યમાન પણ નક્કી કરી શકે, મતિશ્રુત જ્ઞાની આગમ દ્વારા કે અનુમાનથી એ નક્કી કરી શકે, પણ સીધું ન જાણે. આ અબુદ્ધિપૂર્વકની વાત જે છે ને એને માટે વાત ચાલે છે કે એને મતિશ્રુત જ્ઞાની સીધે સીધું જાણે નહીં, એ આગમ પ્રમાણથી નક્કી કરે, અનુમાન પ્રમાણથી નક્કી કરે. તો કર્ણાનુયોગના સૂક્ષ્મ કથનની અપેક્ષાએ તો દસમા ગુણસ્થાન સુધી કસાયના અંશનો કે વિકલ્પનો સદભાવ ગયો છે, પણ તે સામાન્ય જીવોને ગમ્ય નથી માટે તેનું કથન સૂક્ષ્મ કથનમાં કર્યું અને સામાન્યપણે ત્યાં નિર્વિકલ્પતા કહી. એ જ રીતે પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પ્રથમ શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને હોય છે. પહેલું શુક્લ ધ્યાન આપણે જે કહીએ છીએ તે 8મા ગુણસ્થાને શરૂ થાય છે અને પછી એ 12મે ગુણસ્થાને જાય. જો 12મે નથી જતા 10મેથી તો 11મે જાય, અને 11મે જાય છે તો એ પાછા પડે છે, કેમ કે ઉપસમ શ્રેણી છે. અને જો ક્ષપક શ્રેણી ચડે છે તો 10મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને જાય છે. તો ત્યાં સુધી 12મા ગુણસ્થાને જાય ત્યાં સુધી એ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પ્રથમ શુક્લ ધ્યાન જ હોય છે. 12મા ગુણસ્થાને જ્યાં સુધી બીજું શુક્લ ધ્યાન નથી પ્રગટ થતું ત્યાં સુધી એ જ શુક્લ ધ્યાન રહે છે, પછી અટકતું નથી. કેમ કે શુક્લ ધ્યાન અને ધ્યાનમાં કોઈ બીજો વિશેષ ફેર નથી, આ તો એક ઉત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન જ છે. એટલે ઉત્કૃષ્ટ શરૂ થયા પછી વચ્ચે પછી કંઈ ડાઉન થાય એવું હોતું નથી. એટલે પ્રથમ જે શુક્લ ધ્યાન પ્રગટ થયું પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું એ 8મેથી શરૂ થયું તો છે, પછી જો 12મે જાય તો 12મા સુધી રહે જ, 12મા સુધી રહે જ, અને અંતર્મુહૂર્તનો સમય છે એટલે એમાં એ જ રીતે રહે છે. તો એટલે ગુરુદેવ અહીંયા સીધું જ લખ્યું કે 8માંથી 12મા ગુણસ્થાને હોય છે.
त्यां सूक्ष्मपणे पोताना द्रव्य गुण पर्याय वगैरे मा योगनुं संक्रमण होय छे। दसमा सुधी सूक्ष्मपणे रागनो विकल्प पण होय छे। जो बे वात लीधी छे, त्यां सूक्ष्मपणे पोताना द्रव्य गुण पर्याय पोताना द्रव्य गुण पर्याय वगैरे मा योगनुं संक्रमण होय छे। योग एटले जोडावुं, तो पोताना द्रव्य गुण पर्याय वगैरे मा योगनुं संक्रमण होय छे एक वात। अने बीजी वात के छे के दसमा सुधी सूक्ष्मपणे रागनो विकल्प पण होय छे, जे लोभनी वात आपणे करी ए बराबर। लोभ ए राग छे, माया ने लोभ ए राग छे। परंतु एक तो ते सामान्य जीवोने गम्य नथी, सामान्य जीवोने तो खबर पड़ती नथी, मति श्रुत ज्ञान मा तो एक खबर पड़ती नथी। अने बीजू त्यां सानुभवनी ज मुख्यता छे। एटले आ जे सूक्ष्म वात छे एनु खरेखर कोई महत्व नथी, मुख्यता ज स्वानुभवनी छे। ए तो पोताना स्वरूपमांथी आवता आनंदनो अनुभव करी रह्या छे अने समये समये शुद्धिनी वृद्धि करी रह्या छे। एमनी जे दशानो विचार करीए तो आपणने ख्याल आवे के शुक्ल ध्यान प्रगट्युं छे तो केटली शुद्धिनी वृद्धि केटली झडपथी थई रही छे। आखी दशानो विचार करीए तो एटले गुरुदेव कहे छे के त्यां सानुभवनी ज मुख्यता छे। माटे अबुद्धिपूर्वकना सूक्ष्म विकल्पने गौण करीने त्यां निर्विकल्पणुं कह्युं छे। આ બહુ સ્પષ્ટ કરી દીધું છે અહીંયા। એટલે કે છે કે આ રીતે મુખ્ય ગૌણ કરીને કથન કરવાની શાસ્ત્રની પદ્ધતિ છે। એક એક સમયના સૂક્ષ્મ પરિણામનું કથન કરવા જાય, એક એક સમયના સૂક્ષ્મ પરિણામનું કથન કરવા જાય તો શાસ્ત્રનો પાર આવે નહીં અને જીવોને બધી એટલી બધી સૂક્ષ્મ વાત પકડાય નહીં, ખબર પણ પડે નહીં। એટલે જીવો હિત અહિત સંબંધી જ્ઞાન કરીને પોતાનું પ્રયોજન સાધી શકે તે અનુસાર શાસ્ત્રોએ 14 ગુણસ્થાન વગેરેનું કથન કર્યું છે। એના પછી બે લીટી પછીથી અહીંયા આગળ લઈએ છીએ કે અહીં એટલું વિશેષ જાણવું કે પૃથક્ત્વ વિતર્ક વિચાર વગેરેમાં સ્વાનુભવ વખતે પણ જે વિતર્ક વિચાર કયા છે તે 100માં ને 100માં જ છે। એટલે સૂક્ષ્મ અપેક્ષાએ જે વિતર્ક વિચાર જે કહેવામાં આવ્યો કે જે ગમ્ય નથી, જણાતો નથી, પણ એ કેવળી ગમે છે તો પણ એ વિચાર કેવો હોય એની સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે કરી છે કે એ વિતર્ક વિચાર કયા તે 100માં ને 100માં જ છે। કાંઈ 100માંથી ઉપયોગ છૂટીને પરમાં જાય એવું સ્થૂળ સંક્રમણ ત્યાં નથી। બીજો કોઈ વિચાર છે એવી કોઈ વાત હોતી નથી કે અંદરમાં સૂક્ષ્મપણે જે બીજો વિચાર ચાલી રહ્યો છે એમ નથી હોતું। ગુરુદેવનું આ બાબતમાં બહુ સ્પષ્ટ મંતવ્ય છે, સાનુભવ વખતે ઉપયોગ તો સ્વજ્ઞેયમાં જ છે। સાનુભવ વખતે ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ તો સ્વજ્ઞેયમાં જ છે, પણ જ્યાં સુધી વિતરાગ ભાવ પૂરો નથી થયો અને કસાયનો અત્યંત સૂક્ષ્મ અંશ પણ બાકી છે, કસાયનો સૂક્ષ્મ અંત પણ મુનિ છે ને, એટલે 3 કસાયની ચોકડી ગઈ છે અને 4થો કસાય છે હજી, તો એ અપેક્ષાથી જ વાત ચાલે છે। તો કસાયનો અત્યંત સૂક્ષ્મ અંશ પણ બાકી છે ત્યાં સુધી પરિણામમાં એટલી ચંચળતા છે તથા 11માં 12માં ગુણસ્થાને રાગ ન હોવા છતાં હજી શ્રુત ઉપયોગમાં એટલી ચંચળતા છે। જો 12માં ગુણસ્થાને જાય પછી તો એને કસાયનો અભાવ થઈ જાય છે, તો પણ અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે કે હજી પૂર્ણ દશા નથી થઈ એટલે બીજું શુક્લ ધ્યાન પ્રગટ્યું નથી, તો કહે છે કે તે ગુણસ્થાને 12માં ગુણસ્થાને રાગ નથી, રાગ ન હોવા છતાં હજી શ્રુત ઉપયોગમાં એટલી ચંચળતા છે। કેમ કે જયારે એ શ્રુત ઉપયોગ સ્થિર થઈ જશે ત્યારે તો કેવળ જ્ઞાન થવાનું છે, એટલે પછી શ્રુત જ્ઞાન રહેવાનું જ નથી। એટલે ગુરુદેવે આ વાત એ રીતે મૂકી છે, કેમ કે હજી કેવળ જ્ઞાન નથી થયું, કેવળ જ્ઞાન નથી થયું। અને પછી આગળ કહે છે કે ચરણાનુયોગમાં સામાન્યપણે એમ કહેવાય કે મુનિ સર્વથા અપરિગ્રહી છે, પણ કર્ણાનુયોગ અંદરના સૂક્ષ્મ પરિણામ બતાવવા એમ કહે કે 10માં ગુણસ્થાન સુધી પરિગ્રહ એટલે અંદરનો સૂક્ષ્મ લોભ છે। એ વાત આવે કર્ણાનુયોગના શાસ્ત્રમાં તો આવે, કર્મ અપેક્ષાએ સૂક્ષ્મ વાત આવે,
પણ ચરણાનુયોગમાં ચરણાનુયોગની અંદર તો એમ જ આવે કે મુનિ અપરિગ્રહી છે, નિર્ગ્રંથ છે, બધા પરિગ્રહ છૂટી ગયા છે, કોઈ પરિગ્રહ રહ્યો નથી, દ્રષ્ટિમાં પણ પરિગ્રહ નથી એટલે શ્રદ્ધામાં પણ કોઈ પરિગ્રહ રહ્યો નથી, અને એવા પછી નિમિત્ત પણ હોતા નથી. આ બધું અધ્યાત્મ શાસ્ત્રમાં ચરણાનુયોગમાં તો એમ જ આવે, એટલે એ જ એ બરાબર એમ જ સ્વરૂપ છે. પણ હવે એની સાથે કોઈ કર્ણાનુયોગની વાતને સરખાવી અને લેવા બેસે અને પછી વિરોધ કરે કે ના ના, દસમા ગુણ સ્થાન સુધી હજી તો આ છે, એમને કસાય છે અથવા તો લોભ છે, તો એ બધી વાત કરે છે, તો આ જે અધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યું એ બધું બેસતું નથી, વિપરીતતા આવે છે, તો કે છે ના, વિપરીતતા નથી. એ સૂક્ષ્મતા જે કહેવામાં આવી છે એ જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે આવે છે એ અપેક્ષાએ કહેવામાં આવી છે, એટલે એ અપેક્ષાએ કહ્યું છે. એટલે એ શાસ્ત્રમાં એ વાત આવે છે, એની સાથે કોઈ વિરોધ આવતો નથી. ગુરુદેવનું એમ કહેવું છે કે એમ જ હોય એમ. તો આમ વિવક્ષા અનુસાર બંને કથન સાચા છે, બંને કથન સાચા છે. ચરણાનુયોગની વાત છે, અધ્યાત્મ શાસ્ત્રમાં જે કહેવામાં આવેલી વાત હોય એ પણ સાચી છે, અને કર્ણાનુયોગની વાત પણ સાચી છે, તેમાં કાંઈ વિરોધ નથી. અને ઉપરના ગુણસ્થાને જે સૂક્ષ્મ લોભ આદિ પરિણામ છે તેનું કાર્ય બહારમાં સ્થૂળ રૂપે દેખાતું નથી. એ કઈ એવો બહારના પ્રકારનો લોભ તો છે નહીં, બહારમાં વસ્ત્ર આદિ ગ્રહણ હોતું નથી, તેથી સ્થૂળ વિવેચનમાં તેનો અભાવ ગણીને મુનિને નિષ્પરિગ્રહ કહ્યા, એમને કોઈ પરિગ્રહ નથી. અને સૂક્ષ્મ કર્ણાનુયોગમાં ભૂમિકા અનુસાર જે જે પરિણામ વર્તે છે તેનું જ્ઞાન પણ કરાવ્યું. બે વાત કરી, સૂક્ષ્મ પરિણામ અપેક્ષાએ નવમા ગુણસ્થાને પણ વેદનો ઉદય કયો એટલે ત્યાં પણ મૈથુન સંજ્ઞાનો સદભાવ કયો. જો પંડિતજીએ જે સમજાવ્યું એને ગુરુદેવે જે વાતને સમજાવી એમાં કેટલો બધો ફેર પડી જાય છે કે ઠીક છે, કર્ણાનુયોગ પ્રમાણે એ વાત કહેવામાં આવી, મૈથુન સંજ્ઞા કહી તો કર્ણાનુયોગ પ્રમાણે કહી છે, પણ એથી કરીને મુનિની દશાનો તો વિચાર કરો, જે પોતે નવમા ગુણસ્થાનની દશામાં છે અને સાતમા ગુણસ્થાનને જે ઝૂલતા હતા એવા તો કેટલા મુનિ હતા, એમાંથી આ જ મુનિ કે જે સાતમા ગુણસ્થાનથી શ્રેણી ચડ્યા છે તો એમનો પુરુષાર્થ કેવો, અને અંતરંગ દશા કેવી, કેવી અંતરંગ દશા એ વખતની, કેવી એકાગ્રતા, એ બધાનો વિચાર કરાય ને. અને હમણાં એ કેવળ ગાણી થઈ જવાના છે, અંતર્મુહૂર્તમાં તો એ કેવળ ગાણી થઈ જવાના છે, અંતર્મુહૂર્તમાં તો હમણાં જ એ કેવળ ગાણી થવાના છે, એ દસમેથી બારમે આવે છે. તો પછી આ બધી જે સૂક્ષ્મ વાત જે છે એનું મહત્વ એમણે એ રીતે લીધું છે. પંડિતજીએ એ સ્પષ્ટતાઓ નથી કરી, એટલે કોઈને પહેલી દ્રષ્ટિએ બધું એમ જ લાગે, આમ નામ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી વાંચી જઈએ ને તેમાં એવું જ લાગે કે હજી તો આ છે આ છે જે, પણ ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે વિચાર કરવાનો છે. તો કે છે કે સૂક્ષ્મ પરિણામ અપેક્ષાએ નવમા ગુણ સ્થાને પણ વેદનો ઉપયોગ કયો એટલે ત્યાં પણ મૈથુન સંજ્ઞાનો સદભાવ કયો, પણ મુનિને સ્થૂળ પ્રવૃત્તિમાં કે બુદ્ધિપૂર્વકના પરિણામમાં તેનો અભાવ જ છે એટલે છઠ્ઠા ગુણ સ્થાને પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત મુનિને મહાવ્રત છે, અને બ્રહ્મચર્ય મહાવ્રત તરીકે છે મુનિનું, તો પાંચ મહાવ્રત છે. અતિચાર વિનાના એનો વિકલ્પ પણ આવે નહીં એવા દ્રવ્યાનુયોગમાં એમ કહે કે સમ્યક દ્રષ્ટિ જીવ અબંધ છે, કેમ કે શુદ્ધ અબંધ સ્વભાવને દ્રષ્ટિમાં લીધો છે. અને કર્ણાનુયોગ એમ કે સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને 77 કર્મ પ્રકૃતિઓનું બંધન થાય છે. કેવળી ગમે વસ્તુ જે છે એને લઈ અને જો વાત કરવામાં આવે એટલે કર્ણાનુયોગને લઈને કેટલી બધી વાત, સૂક્ષ્મ બધી વાત કરવામાં આવે તો જાણે એમ લાગે કે જી કઈ ધર્મ પામ્યા જ નથી, વસ્તુ સ્વરૂપ એમ નથી. એટલે ગુરુદેવે આ બધી સ્પષ્ટતાઓ અહીંયા કરી છે, ઘણી સ્પષ્ટતાઓ કરી છે, તો એમાંની આપણે આ કેટલીક લીધી છે. અને એ રીતે જે રીતે ગુરુદેવે વાત કરી છે એ રીતે આખી વસ્તુને સમજવાની છે. પંડિતજીએ કર્ણાનુયોગ પ્રમાણે કેટલીક વાત લીધી છે એ રીતે આ વિસ્તાર કર્યો નથી અને એમને જ વાત મૂકી છે, પણ આખી વસ્તુને ગુરુદેવે જે રીતે સમજાવી છે એ રીતે સમજવાની છે. હવે અહીંયા આગળ અધ્યાત્મ સંદેશમાં પાના નંબર 79 ઉપર, અધ્યાત્મ સંદેશની અંદર પાના નંબર 79 ઉપર ગુરુદેવ કહે છે કે અરે જીવ,
स्वानुभवनी कला शीखवनारा ने संसार थी तारनारा संत धर्मात्माओ तने मळ्या। बधाने संबोधन करे छे, अरे जीव स्वानुभवनी कला शीखवनारा, स्वानुभव केम करवो ए कला शीखवनारा अने संसार थी तारनारा संत धर्मात्माओ तने मळ्या। तो अत्यारे तारी बारनी कळाना जाणपणानुं डापण एक कोर मुख, तारी बहारनी कळाना जाणपणानुं डापण एटले तने आ मेडिकल के एंजीनियरिंग के बधाना जे छे ने तू पीएचडी थयो बधा, तो ए डापण ने एक बाजू मुख अने स्वानुभव कळानी महत्ता ने समज भाई, एना विना संसारनो क्यांय आरो नथी। आ स्वानुभव पासे बीजा बधा भणतर थोथा छे। जो बहु सरस वात करी छे, बीजा बधा भणतरनु भाई तने अभिमान होय तो एक बाजु मुख, तू पीएचडी थयो तो एक बाजु मुख, स्वानुभव पासे बधा भणतर नकामा छे, काई नथी। गुरुदेव कहे छे आगळ के हजारो वर्षना शास्त्र भणतर करता एक क्षणनो स्वानुभव वधी जाय छे, एक क्षणनो स्वानुभव वधी जाय छे। माटे एने तू जाण, आत्माना ज्ञान ध्यान वडे धर्मीने घणी शुद्धता वधी जाय छे ने असंख्यात गणी निजरा थती जाय छे। स्वानुभव थाय पछीनी जाती वात छे, पछी जे निजरा थाय छे ते निजरानी वात छे, ए ज साची निजरा छे। भले स्वानुभवना काळे जेटली निजरा थाय छे एटली स्वविकल्प दशामां नथी थती, पण तोय पछी ज साची निजरा थाय छे। आत्माना ज्ञान ध्यान वडे धर्मीने घणी शुद्धता वधती जाय छे अने असंख्यात गणी निजरा थती जाय छे। बहारनो उघाड़ तो वधे के न पण वधे, पण अंदर चैतन्यने अनुभववानी ज्ञाननी शक्ति तेने वधती जाय छे। कोईने एम लागे कि आ सम्यक दृष्टि थया छतां आ बधी बहारनी नानी नानी वस्तु केम समजी नथी सकता, आपणे एमने कॉम्प्यूटर शीखवाड़वा बेसीए तो न समजी सके, न समजी सके। पण ई साथे शुं संबंध छे? गुरुदेव कहे छे के एमने जे उघाड़ बीजो वधतो जाय छे एनी तने खबर नथी। निजरा तो थाय छे पण कहे छे के बहारनो उघाड़ वधे के न वधे, आ बहारनी वातना ज्ञान एमने वधारे थाय न थाय ए साथे शुं संबंध छे? पण अंदर चैतन्यने अनुभववानी ज्ञाननी शक्ति एने वधती जाय छे। चैतन्यनो अनुभव तो करे छे, अनुभव तो करे छे, ज्ञान गुण तो एनो ए ज छे, पण ज्ञान गुणनी शक्ति वधती जाय एटले एनो उघाड़ वधतो जाय छे, वधतो जाय छे। एटले ए ज स्वरूपने जे अनुभवे छे त्यारे पछी जेम जेम गुणस्थान आगळ वधतुं जाय एमां एमां केटलो बधो फेर पड़तो जाय छे। अने कहे छे के मने आवरण एकदम तूटतुं जाय छे। एक क्षणभरना स्वानुभवथी ज्ञानीने जे कर्मो तूटे छे अज्ञानीने लाखो उपाय करता पण एटला कर्मो तूटता नथी। बहु सरस वात छे। एक क्षणभरना स्वानुभवथी ज्ञानीने जे कर्मो तूटे छे तो एनी सामे अज्ञानीने लाखो उपाय करता पण एटला कर्मो तूटता नथी। आम सम्यक्त्वनो अने स्वानुभवनो कोई अचिंत महिमा छे एम समझीने हे जीव तू तेनी आराधनामां तत्पर था। अने गुरुदेवनी आ संबंधीनी जे एक वात छे एज पाना उपर मुकवामां आवी छे, तो लाल अक्षरमां लीधी छे अहींया। स्वतंत्रता बेसे तेने बलिहारी एनू शीर्षक आप्युं छे। जेने पोतानी स्वतंत्रता बेठी तेनुं परिणमन स्व तरफ वळ्युं, जेने पोतानी स्वतंत्रता बेठी तेनुं परिणमन स्व तरफ वळ्युं। पोते स्वतंत्र छे पराधीन नथी, पोते परिपूर्ण छे पोते सक्षम छे एवी वात जेने बेठी छे एने ज पुरुषार्थ उपड़े छे। अने पोतानी स्वतंत्रता पण जेने न गमे एने तो शुं करवुं, एने तो शुं कहेवुं, एनु तो अनादिनु ए प्रकारनु परिणमन चाली ज रह्यु छे। स्वरूपनी अंतरदृष्टिथी अपूर्व दशा प्रकट करे तेनी बलिहारी छे। आ स्वानुभव माटे आगळ वधवा माटे आ प्रेरणादायी वचन छे। आ વધારાની વસ્તુ છે કે નહીં આના સંબંધમાં નથી, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના સંબંધમાં નથી, પણ આ એક એવા એવું વચનામૃત હતું એટલે અહીંયા આ પુસ્તકમાં જગ્યા હોય ને એટલે નીચે લખે એ રીતે લખવામાં આવ્યું છે।
હવે આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંથી આગળ વાત લઈએ. તો એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું એ પછીથી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છેલ્લો પેરેગ્રાફ કહે છે કે વળી ભાઈશ્રી તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા. એમણે મૂળ ચિઠ્ઠીમાં પ્રશ્નમાં જે લખ્યા હતા દ્રષ્ટાંત, તો એના વિશે પંડિતજી જવાબ આપતા કહે છે કે વળી ભાઈશ્રી તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. એ વાત તો બરાબર છે, દ્રષ્ટાંત કોઈ અપેક્ષાએ હોય એટલે બધી રીતે એને મેળવાય નહીં, દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે, એટલે એક વાતને આપણે સિદ્ધ કરવી છે તો એ દ્રષ્ટાંત લેવાય, એક અપેક્ષાને બતાવવા માટે દ્રષ્ટાંત હોઈ શકે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ એ તો એક દેશ છે, અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વ દેશ છે. આ દ્રષ્ટાંત છે ને એની વાતમાં આ વાત આવી છે, એટલે કહે છે કે એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. જો અહીંયા જે પ્રગટ થાય છે ગુણની વાત છે, પ્રગટ શું થયા છે, ગુણો. ચોથા ગુણસ્થાને જે પ્રગટતા થઈ છે એ એક દેશ છે, પૂર્ણ પ્રગટતા નથી, અને તેરમા ગુણસ્થાને બધા જ પ્રગટ પૂર્ણપણે થયા છે. પણ ચોથા ગુણસ્થાને પ્રગટ થયા છે તો બધા ગુણસ્થા બધા જ ગુણો પ્રગટ થયા છે. કૃપાળુદેવે એમ કહ્યું કે સર્વ ગુણાંશથી સંકિત, એને પ્રગટતા થઈ છે તો અમુક ગુણની પ્રગટતા એમ નથી, થયા છે તો બધા જ, પણ એક દેશ છે, અને એ એક દેશ જે પ્રગટ થયું છે એના ઉપરથી પૂર્ણતા કેવી હશે એનું અનુમાન થઈ શકે છે, પૂર્ણતા કેવી હોય એનું અનુમાન થઈ શકે છે. એટલે ગુરુદેવે પણ એ વાત તો ઘણીવાર દ્રષ્ટાંત તરીકે કહી છે કે જેને બીજનો ચંદ્ર જોવામાં આવે છે તો એને અનુમાન થઈ શકે છે કે પૂર્ણ ચંદ્ર કેવો હશે, એ અનુમાન અપેક્ષા આખી વાત કરી છે. તો એવા દ્રષ્ટાંતમાં કેટલાકને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કંઈક જુદું સમજાયું હોય તો એની સ્પષ્ટતા અહીંયા પંડિતજીએ લીધી છે. તો કહે છે કે એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે, અને જેમ દ્રષ્ટાંતોની એક જાતિ છે તેમજ જેટલા ગુણ અવરત સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા છે તેની અને તેરમા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે, ગુણ એક સરખા છે. પણ હવે જે વાત કરવી છે તે હવે આગળ આવે છે. તો કહે છે કે જો એક જાતિ છે તો જેમ કે વળી સર્વજ્ઞેયોને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાન વાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે, એટલે એક જાતિ છે તો તેરમા ગુણસ્થાનમાં પ્રત્યક્ષ જાણે છે એવી રીતે જાણતો હશે. તો અહીંયા એના વિશે કહે છે કે ભાઈશ્રી પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી, પણ સમ્યક જ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે, જ્ઞાનનું સમ્યકપણું છે એ અપેક્ષા એક જાતિ છે. પ્રત્યક્ષતાની અપેક્ષા નહીં, પ્રત્યક્ષપણું તો કેવળ જ્ઞાનમાં છે એવું પ્રત્યક્ષપણું અહીંયા નથી, પણ સમ્યકપણું છે એટલે સમ્યક જ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે. ચોથા ગુણસ્થાન વાળાને મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન છે, અને તેરમા ગુણસ્થાન વાળાને કેવળ રૂપ સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યકતાની અપેક્ષાએ બંને એક જાતિના થયા, પણ પ્રત્યક્ષ પરોક્ષની અપેક્ષાએ જોઈએ તો કેવળી ભગવાનને પ્રત્યક્ષ છે, અને મતિશ્રુતમાં એને પરોક્ષ કહ્યું છે. વળી એક દેશ સર્વ દેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ, અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ, અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ કિંચિત અનુક્રમથી જાણે છે. જો મતિશ્રુત જ્ઞાનને લિમિટેશન છે, મતિશ્રુત જ્ઞાનને સીમા છે, તો એ અમૂર્તિક વસ્તુનો વિચાર કરીએ, મૂર્તિપણું નહીં એટલે આ પૂતગળની વાત નહીં, તો અમૂર્તિક વસ્તુ એટલે એમાં તો વાત તો કરવી છે આત્માની જ જે અમૂર્તિક છે, તો કે અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને બંને રીતે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ, અને પાછું
અનુક્રમથી જાણે છે, કિંચિત અનુક્રમથી જાણે છે, એટલે એક સાથે બધાને જાણે એમ હોતું નથી. તથા કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાની તો સર્વ વસ્તુને, એ મૂર્તિક હોય કે અમૂર્તિક હોય, સર્વને, સર્વને સર્વથા હંમેશા, કિંચિત નહીં, સર્વથા હંમેશા યુગપદ એક સાથે જાણે છે, ક્રમે પણ નહીં, એક સાથે જાણે અને હંમેશા. પેલામાં શું હતું કે અનુક્રમે જાણે અને કિંચિત ક્યારેક. તો અહીંયા કે છે કે કેવળ જ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપદ જાણે છે. તો પ્રથમનો પરોક્ષ રૂપે જાણે છે, એટલે કે જે મતિશ્રુત જ્ઞાનવાળા છે તે, અને બીજો એટલે કે જે કેવળ જ્ઞાની પરમાત્મા છે તે, એ પ્રત્યક્ષ રૂપે જાણે છે. એટલો જ તેમાં વિશેષ ભેદ છે. વળી જો સર્વથા એટલે એ બંને જ્ઞાનની એક જ જાતિ કહીએ, એટલે બધી રીતે એની એક જાતિ કહીએ, તો જેમ કેવળ જ્ઞાની યુગપદ પ્રત્યક્ષ અપ્રયોજન રૂપ ગેયને નિર્વિકલ્પ રૂપે જાણે છે, તેમ એ મતિશ્રુત જ્ઞાની પણ જાણે એવો અર્થ થાય ને. જો સર્વથા એને સમાન કહીએ બંનેને જ્ઞાનીને, તો પછી એવો અર્થ થાય કે જેમ કેવળ જ્ઞાની યુગપદ પ્રત્યક્ષ નિર્વિકલ્પ રૂપે બધું જાણે છે, તો તેમ મતિશ્રુત જ્ઞાની પણ જાણે, પણ એમ હોતું નથી. તેથી પ્રત્યક્ષ પરોક્ષનો વિશેષ ભેદ જાણવો, આ પ્રત્યક્ષ પરોક્ષની પાછી સ્પષ્ટતા કરી, અને એકપણું કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કર્યું કે સમ્યકપણું છે, જે જણાયું છે તે ખોટું વિપરીત નથી જણાયું, ભલે અંશે જણાયું છે અને મતિશ્રુત જ્ઞાનને એમણે પરોક્ષ કયા છે, તો એ અપેક્ષાથી પરોક્ષ પકડી રાખ્યું છે, છતાં પણ મૂળ વસ્તુ એ છે કે બરાબર જ જણાવ્યું છે. અને આ વાત તો ગુરુદેવ સૌથી પહેલા કરી દીધી કે ભાઈ અનુભવ થાય છે એટલે એમાં જે અનુભવ થાય છે એ અનુભવમાં કઈ ખોટું કે વિપરીત કે કઈ શંકાવાળું હોતું નથી, એ વાત તો પહેલા જ કરી દીધી. એટલે આ જે અત્યારે જે વાત પંડિતજીએ કરી એની વાત તો ગુરુદેવ તો એની પહેલા જ કરી દીધી. બહુ સરસ રીતે ગુરુદેવે આખી વસ્તુને સમજાવી દીધી. એટલે કોઈને એમ થાય કે આ સમ્યક દર્શનમાં કઈ પ્રત્યક્ષ નથી, બધું પરોક્ષ જ છે, આપણે જે આ શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યો અને આપણી માન્યતા થઈ એટલે બસ એ સમકિત ગણીએ એટલું જ છે, એને પછી આપણે ધારણા જ્ઞાન સુધી લઈ ગયા કે બસ વસ્તુ સ્વરૂપ આવું જ છે, તો એટલી વાત નથી, એટલી વાત નથી. આમાંથી આખી મોટી વાત નીકળે છે, બહુ મોટી વાત નીકળે છે. અને પછી એમણે એમાં આધારનો શ્લોક આપ્યો છે અષ્ટ સહસ્ત્રી 105મી ગાથાનો, કે સ્યાદ વા વ્યાદ કેવલ જ્ઞાને સર્વ તત્વ પ્રકાશને ભેદ સાક્ષાદ સાક્ષાચ રસ્તમ ભવેત. એનો અર્થ થાય છે કે સ્યાદવાદ અર્થાત શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બંને સર્વ તત્વોને પ્રકાશનારા છે, ભેદ એટલો જ કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે અને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, પરંતુ વસ્તુ છે તે અન્ય રૂપે નથી. હવે આગળ કહે છે કે વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે, પરંતુ એટલું જાણવું કે સમ્યક્ત્વીને વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, નિરંતર પરિણમન રૂપ રહે છે. શું કહે છે કે વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે, પરંતુ એટલું જાણવું કે સમ્યક્ત્વીને, જેને સમ્યક્ત્વ થયું છે તેને વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં, એટલે કે જ્યારે પોતે એવી નિર્વિકલ્પ દશામાં નથી ત્યારે, એટલે એ વખતે પણ, તો વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. અનુભવ થયો અને જે આત્માના સ્વરૂપને જાણ્યું અને ત્યાર પછીથી જે સમ્યક માન્યતા થઈ એ પછી અનુભવનો કાળ ગયો તો પણ લબ્ધરૂપે એમ જ રહે છે. એમ કે છે કે અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, એટલે પછી 12માં એનો ઉપયોગ છે ને એ બધું ગમે તે કરે તો પણ નિશ્ચય સમ્યક્ત્વ તો એ વખતે એને રહ્યું જ છે, લબ્ધપણે રહ્યું જ છે, પછી કઈ ફેર પડી જાય એમ નથી બનતું. જ્યારે અનુભવનો કાળ છે ત્યારે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપી છે એમ હોય અને પછી
बहार आवे त्यारे पछी पाछू वात बदलाई जाए एम नथी होतुं। पेलू तो रहे ज के हूँ तो आज छू, भले बहारना काम करे बहारना कामोमां जोड़ाय अने उपचार थी एमां एम पण कहे के हूँ डॉक्टर छू, पण तोय अंदरमां तो पेलू छे ज, सतत ए तो रहे ज छे के हूँ तो शुद्ध छू ज्ञान स्वभावी छू, ए वात जती नथी। आ वात हवे जो अहींया पंडित जे मूकी छे अने गुरुदेव तेनी पहेला ज कही दीधुं, ए वात गुरुदेव तो एनी पहेला बहु स्पष्ट करी दीधी छे, अने पंडित जी अहींया ए एक लीटी में लखे छे, घणा नुं ध्यान पण न जाय एमां। पंडित जी नथी लख्यु एम नथी, कह्युं छे के अन्य काल में व्यवहार सम्यक्तना अथवा अन्य काल में व्यवहार सम्यक्त एटले देवगुरु शास्त्र की श्रद्धा, नव तत्व की श्रद्धा, छ द्रव्य की श्रद्धा, आवी श्रद्धा होय ए वखते पण अने बाह्य में बीजा कार्य करे त्यारे पण जे निश्चय सम्यक्त पूर्वक पोताना स्वरूप ने अने जगतना स्वरूप ने जे रीते जाण्युं छे ए तो एम ज रहेशे, ए श्रद्धा में कई फेर पड़त नहीं। एटले ए वात अहीं मूकी छे के निश्चय सम्यक्त्व गर्भित छे, निरंतर परिणमन रूप रहे छे, निरंतर परिणमन रूप रहे छे, निश्चय सम्यक्त्व निरंतर परिणमन रूप रहे छे। ए वक्त श्रद्धा थई गई तो थई गई, पछी बस मूकी दो बंद करीने एवुं नहीं, ए तो श्रद्धा सतत ज रहे छे, याद करवुं पड़तुं नहीं, निरंतर परिणमन रूप रहे छे, सतत रहे छे। आगळ कहे छे के वळी तमे लख्यू के कोई साधर्मी कहे छे के आत्मा ने प्रत्यक्ष जाने तो कर्म वर्गणाओने प्रत्यक्ष केम न जाने, आत्मा ने प्रत्यक्ष जाने तो पछी कर्म वर्गणाओने प्रत्यक्ष केम न जाने। एज कह्युं छे के आत्मा ने प्रत्यक्ष तो केवड़ी जाने छे, आत्मा ने प्रत्यक्ष तो केवड़ी जाने छे, अने कर्म वर्गणा ने अवधि ज्ञान पण जाने छे। मतिश्रुत ज्ञान में आ कारमणे रजकणो वगैरह आपने कहीं जणाय नहीं, जणाय एम केवुं छे, अने केवड़ी भगवान ने जणाय छे। वळी तमे लख्युं छे के बीजना चंद्रनी जेम आत्माना प्रदेश थोड़ा खुल्ला छे एम कहो, तो ए दृष्टांत प्रदेश नी अपेक्षाए नथी पण गुण नी अपेक्षाए छे। जे हमणा वात आवी ने के सम्यक दर्शन थयुं छे तो जे जे गुणों प्रगट्या छे, अनंत गुणों अंशे प्रकट थया छे, तो ए गुण नी अपेक्षाए नी वात छे। एटले बीजनुं उदाहरण आपीने समजाववामां आवे तो एमां कंई प्रदेश नी वात नथी केवी, अने बीजना चंद्र अने पूर्णिमाना चंद्रमां तो फेर तो ए प्रदेश नो छे, पण छतांय हवे उदाहरण बीजुं न हतुं तो ए उदाहरण आप्युं के भाई बीजना चंद्र उपरथी आपणने आ पूर्ण चंद्रमानुं अनुमान थई शके छे। एटले पण त्यां ए गुण अपेक्षा एवा छे कि जो अंश प्रगट्यो छे, गुणनो अंश प्रगट्यो छे तो पूर्ण गुण आवो होय, सम्यक ज्ञान आवुं छे तो केवल ज्ञान आवुं होय ए अनुमान थई शके छे, ए अपेक्षाए छे, ए प्रदेश अपेक्षाए नथी। एटले आमणे जे वात प्रश्न तरीके लखी हती तो एमने ए स्पष्टीकरण आप्युं के भाई ए प्रदेश अपेक्षाए वात नथी, बीजना चंद्रनी जेम आत्माना प्रदेश थोड़ा खुल्ला छे एम कहो, ना एवुं नथी, એવી વાત નથી। એટલે કે સમ્યક દર્શન થાય એટલે પછી આત્માના પ્રદેશ થોડા ખુલ્લા થયા, કેવળ જ્ઞાની પરમાત્માની જેમ, અને એ થોડા ખુલ્લા પ્રદેશથી પ્રત્યક્ષ જાણે, આવી બધી કોઈ વાત નથી। આ બધી કલ્પના હોય તો પ્રભુ તમે કાઢી નાખો। પંડિતજી કહે છે કે એવું નથી, આ તો ગુણ સમજાવવા છે, ગુણની અપેક્ષાએ વાત કરવામાં આવી છે। તો કહે છે કે એ પ્રમાણે સમ્યક્ત્વી સંબંધી તથા અનુભવ સંબંધી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આદિના જે પ્રશ્નો તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે। તમે પણ જીનવાણીથી તથા પોતાની પરિણીતિથી મેળવી લેશો, જીનવાણીથી તથા પોતાની પરિણીતિથી મેળવી લેશો। જો એટલે પંડિતજીના મનમાં તો સ્પષ્ટ છે કે ભાઈ તમારું એવું પરિણમન થાય ત્યારે ખરેખર સાચો ઉત્તર પ્રાપ્ત થાય, માત્ર જીનવાણીથી નહીં। કેમ કે એમણે જ કહ્યું કે જીનવાણી જે છે એ તો આગમ છે, તો આગમથી તો પરોક્ષ પ્રમાણ છે। આગળ કહે છે અને ભાઈશ્રી વિશેષ ક્યાં સુધી લખીએ, જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહીં। કેટલી વસ્તુ એવી છે કે શબ્દમાં મૂકી શકાતી નથી, અનુભવની વાતને શબ્દમાં મૂકવી એ મુશ્કેલ છે, મુશ્કેલ છે। મળેથી કંઈક કહી શકાય, પરંતુ મળવું કર્મ આધીન છે, માટે સારું તો એ છે કે ચૈતન્ય સ્વરૂપના અનુભવના ઉદ્યમી થવું।
ફરીથી પાછું કહે છે કે ચૈત્યને સ્વરૂપના અનુભવમાં અનુભવના ઉદ્યમી થવું એટલે એ સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરવો. સ્વનો અનુભવ થાય છે, ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે અને એવા અનુભવના ઉદ્યમી રહેવું એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. પંડિત ટોડરમલજીએ બહુ સ્પષ્ટ કર્યું છે, અનુભવની વાત નથી એમ નહીં, અનુભવ કરવા માટે તો ઉલટા કહે છે કે ચૈતન્ય સ્વરૂપના અનુભવના ઉદ્યમી થવું. ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે એ વાત પણ એમાં ગર્ભિતપણે આવી ગઈ, જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી ને કે સ્વાનુભૂત્યા ચકાસશે, અનુભવમાં આવે છે, સ્વનો અનુભવ થાય છે. એટલે અહીંયા ચૈતન્ય સ્વરૂપના અનુભવના ઉદ્યમી રહેવું તો પંડિતજી પણ એ માને જ છે કે અનુભવ તો થાય જ છે, તો એ અનુભવ કરવો. આ બધી વાતને છે ને અહીંયા એક લીટીમાં અડધી લીટીમાં આપવામાં આવી એટલે કેટલાકનું એ તરફ લક્ષ જતું નથી, ને ગુરુદેવે એ બધી વાતનો ખૂબ સારી રીતે વિસ્તાર કરી અને બહુ સ્પષ્ટ કર્યું છે કે એ જ કરવા જેવું છે, એ જ કરવા જેવું છે, સ્વાનુભવ કરવા જેવો છે. એટલે ગુરુદેવે શું કહ્યું કે એક સમયનો સ્વાનુભવ થાય, એક સમયનો સ્વાનુભવ જે થયો અને એમાં એને નિર્જરા થયા અને જે ધર્મની દશા થાય છે એની સામે અજ્ઞાનીને તો લાખો કરોડો વર્ષ જાય તો એ ન થાય, લાખ પ્રયત્ન કરે તો પણ એ પ્રાપ્ત નથી થતો. આટલી બધી વાત ગુરુદેવે તો કહી દીધી છે. આગળ કહે છે કે વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્વ તો આત્મખ્યાતિ સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્ય કૃત ટીકામાં છે અને આગમની ચર્ચા ગોમટસારમાં છે. એટલે આ જે કર્ણાનુયોગની જે છે એ ચર્ચા ગોમટસારમાં છે, એમાં સૂક્ષ્મ વાત બધી આવે છે ને, તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં છે. જે જાણી છે તે સર્વ લખવામાં આવે નહીં, તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વરૂપ આનંદમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો, સ્વધર્મીને તો પરસ્પર ધર્મ ચર્ચા જ જોઈએ. ને વસ્તુ સ્વરૂપ એમ જ છે, કૃપાળુદેવે આ જ વાત કરી છે કે સત્સંગ હોય જરૂરી છે, ગમે તેવા સંઘ ન હોય સત્સંગ તો જરૂરી છે. ધર્મીને સત્સંગ ન હોય તો ચાલે જ નહીં, ધર્મીને સત્સંગ જ હોય. અને સત્સંગનું તો ખૂબ મહાત્મા કૃપાળુદેવે તો લાગ્યું છે, ખૂબ મહાત્મા. અને એમાં બીજી રીતે જોઈએ સત્સંગમાં તો એક સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમને સત્સંગી સાથે બેસો છો એટલો વખત ક્યાંય બીજા નકામાના વિકલ્પો આવતા નથી, નકામાના વિકલ્પો આવતા નથી. એટલે તમને એક પ્રકારની શાંતિ છે અને તમારો જે પુરુષાર્થ જે કરવો છે એને માટેની બધી અનુકૂળતા એ પ્રાપ્ત થઈ જાય છે. સત્સંગમાંથી આવી અને તમે ધર્મ સંબંધીનું કાંઈ પણ કરવા માંગો તો કરી શકશો, પણ એને બદલે બહારમાં કોઈ મિત્રો સાથે આમ તેમ ગયાશો ને આવીને કરવા બેસો તો કોન્સન્ટ્રેશન એવું નહીં આવે. કેમકે ધર્મ વાર્તા સાંભળીને આવ્યા છો તો તમારું મન શાંત છે સત્સંગમાં જઈને આવો છો તો, અને જ્યારે બહારમાં અનેક પ્રકારની વાતો સાંભળો એમાં અનેક વિકલ્પો છે અને જેટલા વિકલ્પોમાં જઈએ એટલી અશાંતિ છે. પછી એ વિકલ્પોને સમાવી દેવા અને પાછા એ લેવલે આવવું ને પાછું એ કોન્સન્ટ્રેશન લાવવું કેટલો બધો સમય જાય છે. એટલે બને ત્યાં સુધી નકામા વિકલ્પોમાં જે લઈ જાય એવી જગ્યાઓએ એવા મિત્રોમાં એવા વાંચનમાં જવું જ નહીં, એવા વાંચનમાં પણ ન જવું, નકામાના વાંચનો પણ કરવા નહીં. અને પછી કહે છે કે વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો, સ્વધર્મીને તો પરસ્પર ધર્મ ચર્ચા જ જોઈએ. વળી મારી તો એટલી બુદ્ધિ છે નહીં, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે તે મોટી વાત છે. જ્યાં સુધી મળવું થાય નહીં ત્યાં સુધી પત્ર તો અવશ્ય લખ્યા કરો. તો આ રીતે પંડિત ટોડરમલજીની ચિઠ્ઠી પૂરી થાય છે. હવે અધ્યાત્મ સંદેશમાં હજી કેટલોક ભાગ બાકી છે. આ જે છેલ્લી વાતો જે આવી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વાત કહી છે અને જે વિસ્તાર કર્યો છે તો એનો કેટલોક ભાગ બાકી છે એ આપણે આવતી વખતે લઈશું અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે માત્ર અધ્યાત્મ સંદેશમાંથી જ બધી વાત લેવાના છીએ. એટલે બધાને ખાસ અનુમોદના છે, ખાસ વિનંતી છે કે આ આખી ચિઠ્ઠી તો ભલે વાંચી લો પણ સાથે સાથે અધ્યાત્મ સંદેશનો પણ અભ્યાસ શરૂ કરો. અધ્યાત્મ સંદેશનો અભ્યાસ કરવા જેવો છે, 246 પાના છે એટલે ટોટલ તો 240 જેવા થતા હશે લગભગ, પણ એ દરેકે દરેક વાત જે એમાં લખવામાં આવી છે એ
બહુ અદભુત વાત લખવામાં આવી છે. ગુરુદેવે આખા ધર્મનું સ્વરૂપ બધી રીતે ત્યાં સમજાવી દીધું છે. એમાં શરૂઆત જે આ કરી હોય તો પહેલા પાના ઉપર તો પંડિતજીની ચિઠ્ઠી પણ લેવામાં આવી છે, એટલે પછી એ વખતે તમારે સાથે આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી પંડિતજીને ચિઠ્ઠી રાખવાની પણ જરૂર નથી. પંડિત ટોડરમલજીની ચિઠ્ઠી સાથે રાખવાની જરૂર નથી. સીધે સીધું અધ્યાત્મ સંદેશ શરૂ કરશો તો જે શરૂઆત કરી છે ત્યાં એ રીતે પહેલા પંડિતજીની ચિઠ્ઠી લખી છે અને પછી ગુરુદેવનું પ્રવચન છે. તો આ અભ્યાસ કરવા જેવો છે. હા, 9 પાનાની ચિઠ્ઠી, એની ઉપર ગુરુદેવે આટલા 240 પાનાનો વિસ્તાર કર્યો છે. ગુરુદેવનો તો એવો જ્ઞાનનો ઉઘાડ છે, તો પછી વાત તો અંદરમાંથી એમ જ આવે ને. અને બધું બહુ સ્પષ્ટ કરી છે, બહુ સ્પષ્ટ કરી છે. હવે સુખધામ બોલીએ. Thank you.